हाय गुड मॉर्निंग फ्रेंड्स, આપણે હિન્દી લર્ન કરતા હતા ને? યસ, આજે તો સરસ મજાનો ઋષિનો રૂ શીખીએ. શું છે રૂ? ઋષિ કા રૂ. આપણે હિન્દી હોય કે ગુજરાતી હોય, ઋષિને ઋષિ જ કહીએ છીએ ને. તો પહેલા તો ઋષિ કેમ લખાય છે આપણે જોઈએ. યસ, તો સૌ પહેલા તો તમને આમ કરી અને આમ આવડે ને, સ્ટેન્ડિંગ લાઈન કરી નાખો. સ્ટેન્ડિંગ લાઈન કર્યા પછી ઉપર જવાનું, ઉપરથી સુંઘી લઈ આમ કરો અને વળાંક કરો. આપણા ઋષિભાઈના રૂમ ક્યારે થશે? જયારે ઉપર શિરો રેખા આવશે. આ શું છે? ઋષિકારું. શું કર્યું? પહેલા તો ત્ર આપણે શીખી ગયા હતા ગુજરાતીમાં, તો એનું આમ ઊંધો કરી અને આમ અને ઉપર શિરો રેખા, એટલે ઋષિકારું. ગુજરાતીમાં પણ સેમ વળાંક આવે છે ને, જોઈએ ને. તો આ રીતે તમારે પણ ઋષિકારું, ઋષિનો ઋષિકારું શું બોલવાનું છે? ઋષિકારું. પેલા આવી રીતે ગ્રેટર દેન લેસ દેન કરીએ ને, એમાં ગ્રેટર દેન ની નિશાની જેમ કરવાનું અથવા ત્રણ ની જેમ કરવાનું, પછી ઊંધો ચોગડો કરવાનો અને વળાંક કરવાનો. જો હિન્દી નો કરીએ તો શિરો રેખા, ઉપર જે લાઈન કરીએ ને શું કહેવાય છે? શિરો રેખા. તો આ આપણો બની જાય છે ઋષિકારું. અરે આગળ આપણા માટે નવું કઈક છે, તો ચલો જોઈએ શું છે. તો ક્વેશ્ચન ટુ, ક્યુ ફોર ક્વેશ્ચન. ક્વેશ્ચન ટુ શું છે? મિસિંગ લેટર. મિસિંગ એટલે ખૂટતા, લેટર એટલે મૂળાક્ષર, ખૂટતા મૂળાક્ષર. અહીં આપણે જોઈએ તો સૌ પહેલા આપણે શું શીખ્યા હતા? તો કે અ, યસ અ. હિન્દી અને ગુજરાતી બંને છે, તો આપણે પણ બંને લખવાના. અ લખ્યા પછી અ પછી શું આવે છે? તો કે આપણે જોઈએ, ચલો અ પછી શું આવશે? તો કે આ. એક બોક્સમાં એક જ આનું ગુજરાતી. ચલો આ પછી શું આવશે? યસ, આ પછી આવશે ઈ. આવશે ને ઈ ગુજરાતી નો. હવે ઈક કા ઈ, પછી ઈ, હા ઈશનો ઈ. અ આ જો, આ અ તો છે, આ ઈ ઈ, પછી શું આવે છે? હા અ આ ઈ, પછી શું આવે? તો કે યસ, ઉ આવે ને, ઉ, ઉ ઉત્તરાયણ નો ઉ. અને અહીંયા આવી રીતે રેફ કરીએ એટલે શું બને છે? ઉ, ઉન નો ઉ. તો ચલો જોઈએ, અ આ ઈ ઈ ઉ ઉ, અને પછી આવી ગયું રુ, બરાબર ને. તો હવે અહીંયા જોઈએ તો અહીંયા ઈ છે, તો અ આ ઈ, હા અ થી જ સ્ટાર્ટ થશે. તો સૌ પહેલા શું લખી નાખવાનું છે? અ. હિન્દી અને ગુજરાતી બંને આવશે. પછી બીજું શું આવશે? અરે આપણે બોક્સ કરવાનું હતું ને, યસ. પછી અ કર્યો તો પછી શું લખવાનું છે? યસ, અ પછી શું લખશું? આ, આ લખશું ને. જો આ હિન્દી અ, આ ગુજરાતી અ, આ આ ઈ ઈ. તો હવે અહીંયા કયો ઈ આવશે? ઈ ઈખ કા ઈ. ઈખ એટલે કયો? ઈખ એટલે, હા દીર્ઘ ઈ આવે ને, જેમાં ઉપર રેફ આવે છે, બરાબર ને. ઈ ઈખ કા ઈ. પછી ઉ આપેલો જ છે, ઉ ઉલ્લુ કા ઉ. તો હવે આપણે શું કરશું? અહીંયા આગળ બીજો ઉ આવશે ને, કયો? દીર્ઘ ઉ આવશે. આપણે કેવી રીતે કરશું? તો કે આમ રાઉન્ડ કરીને ઉપર સુધી લાવી ને અહીંયાથી આ મને શિરો રેખા, અને ઉ ઉન નો ઉ. અને પછી છેલ્લા બોક્સમાં શું આવશે? જો હું તમારી જેમ બોક્સ કરું, તો હવે છેલ્લું બોક્સ બાકી રહ્યું ને અહીંયા, તો એમાં શું આવશે? ઉ પછી શું આવે? તો કે આપણા ઋષિ મુનિજી, હે ને ફ્રેન્ડ્સ. તો આપણને અ થી રૂ સુધી તો આવડે જ છે, તો એ જ રીતે અહીંયા